नमस्कार मित्रों, जो तमे अमारी चैनल में नवा होय अने हजी सुधी तमे अमारी चैनल ने सब्सक्राइब न करी होय तो अमारी चैनल ने सब्सक्राइब करो अने बाजू में आपेल बेल आइकॉन ने प्रेस करो जेथी करीने अमारा आवनार तमाम वीडियो नी नोटिफिकेशन्स तमने तमारा मोबाइल पर तरत मळी रहे। आभार। हेलो विद्यार्थी मित्रों, ध अल्ट्रा माई स्कूल में आपनु हार्दिक स्वागत करू छू। तो आपणे वात करीए धोरण 12 आर्ट्स विषय समाजशास्त्र यूनिट नंबर 7 के सामाजिक आंदोलन। तो विद्यार्थी मित्रों, आपणे धोरण 12 માં એકમ નંબર 6 માં આપણે જોયું કે સમાજ જીવનમાં જે સમૂહ માધ્યમોની જે ભૂમિકા હતી એ કેવી રીતે કે ખૂબ જ મહત્ત્વની હતી। કોઈ એક જ જગ્યાએ કે બનતી ઘટના ક્ષણભરમાં એટલે કે વિશ્વભરમાં ફેલાઈ જાય છે। આમ સામાજિક આંદોલન વિશેની જાણકારી પણ સમૂહ માધ્યમોને જ લીધે આપણે મળતી હોય છે। હા, આપણે તમે જુઓ છો કે કોઈ પણ ઘટના બને, કોઈ પણ આંદોલન, કોઈ પણ આંદોલન હોય તો આપણે સમૂહ માધ્યમ, સંચાર માધ્યમ કે એના થ્રુ આપણે માહિતી મળી જતી હોય છે। આમ આપણે આ આંદોલનો કોને કહેવાય, ક્યાં ક્યાં કેવા પ્રકારના સામાજિક આંદોલનો થયા છે અને આંદોલનના લક્ષણો ક્યાં છે અને માનવ સમાજ પર તેની કેવી અસર થવાની છે એની આપણે વિસ્તૃત માહિતી યુનિટ નંબર 7માં આપણે માહિતી મેળવવાની છે। તો વાત કરીએ કે જે સામાજિક આંદોલનને સામાજિક ચળવળ તરીકે પણ ઓળખવામાં આવે છે। સામાજિક આંદોલન એટલે કે સામાજિક ચળવળ, એમ કે આંદોલન થાય તો કોઈ પણ પ્રકારની થોડી ઘણી તો હલચલ તો થાય જ। માનો કે આપણા વિસ્તારમાં આપણે રહીએ છીએ તો કાંઈ એવી વસ્તુ બની ગઈ હોય અથવા કંઈ એવી ઘટના બની ગઈ હોય તો એમાં સામાજિક રીતે કાંઈ પણ એટલે કે કાંઈક એવી ચળવળ તો ચાલ્યા જ કરશે। જે છે, માનો કે કોઈ માતા પિતા છે, એમના દીકરાને કાંઈ એ પ્રકારની કાંઈ ઈજા થઈ હોય તો એ પ્રકારની કાંઈ ઘટના બની ગઈ હોય તો તમે જુઓ છો તો ત્યાં શું થાય તો એક આખું વાતાવરણ જ છે, સામાજિક માળખું જ આખું શું થઈ જાય તો કે વિખોવાઈ જાય। અને જે વાસ્તવિક જે જીવન છે એમાં પણ એક સામાજિક આંદોલન એટલે કે કાયમિક માટે રહી જતો હોય છે, એ ખાવાનું બંધ કરી દે, પછી તો કે લોકો સાથે હરવા ફરવાનું બંધ કરી દે, તો એ શું એક પ્રકારની ચળવળ થઈ। કારણ કે એમના દીકરો છે, કંઈક એવી ઘટના બની ગઈ હોય તો કોઈ પણ માતા પિતા છે આ પ્રકારની પરિસ્થિતિમાં જીવન જીવતા હોય છે। અંગ્રેજીમાં તેની માટે સોશિયલ મૂવમેન્ટ એટલે કે શબ્દ પ્રયોજવામાં આવ્યો છે। સામાજિક ચળવળ કે આંદોલન આખરે તો સમાજમાં થતા અલગ અલગ પ્રકારના હોવાથી એની પ્રત્યક્ષ કે પરોક્ષ અસર સમાજની વ્યવસ્થા ઉપર પડે છે। કે તમે જુઓ છો કે સામાજિક આંદોલન કેવો છે તો એ આપણા સમાજમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કે આપણી સમકક્ષ અથવા આપણી સમકક્ષ ન હોય, આપણી સામે ન હોય તો પણ એની અસર કેવી થઈ છે સમાજ ઉપર પડે છે। માનો કે તમે કોઈ પણ વિદેશમાં હોય અથવા કોઈ પણ અલગ સ્ટેટમાં હોય તો તમે કાંઈ એવી ઘટના તમારાથી બની ગઈ હોય તો એની અસર ક્યાં પડે છે, તો કે તમે જે વિસ્તારમાં રહ્યો છો એના ઉપર, ભલે તમે ગમે જગ્યાએ રહ્યો, આઉટ ઓફ કન્ટ્રીમાં રહ્યો, કોઈ પણ જગ્યાએ, પણ એની અસર સીધી ક્યાં પડે છે, તો કે આપણા જે વાસ્તવિક આપણા સમાજમાં આપણા માતા પિતા રહેતા હોય અથવા આપણું ઘર જ્યાં એટલે કે ગ્રામ્ય સમાજમાં હોય કે શહેરી સમાજમાં હોય તો કે એ પ્રકારની ત્યાં વ્યવસ્થા છે એટલે કે ઊભી થતી હોય છે। આથી આ એકમમાં સામાજિક આંદોલનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સામાજિક આંદોલન શબ્દ 19મી સદીમાં પહેલવહેલો વપરાવા લાગ્યો। તે સમયે આ શબ્દ અમુક ચોક્કસ અર્થમાં વપરાતો અને આજે આ શબ્દનો ઉપયોગ કિસાન ચળવળ એટલે કે ખેતમજૂરી માટે એટલે ખેડૂતો છે એના માટે તમે જુઓ છો
કે અલગ અલગ પ્રકારની છે ચળવળ ચળવળ થતી હોય છે કે પાકની બાબતમાં કોઈ એવી અલગ અલગ પ્રકારે ઉપજમાં કંઈ એવી ખામી જોવા મળે તો કિસાન પણ ખેડૂતો આંદોલન ઉપર આવી જતા હોય છે. ખેત મજૂર આંદોલન કે તમે જોશો કે ઘણીવાર ખેત મજૂરો કે જે ખેતી કરતા હોય એને એ પ્રકારની મજૂરી ન મળતી હોય તો એમાં પણ એ લોકો એટલે કે આંદોલન કરતા હોય છે. યુવક આંદોલન તમે જોશો કે અત્યારના સમયમાં કોઈ પણ વસ્તુ કાંઈ પણ બની હોય તો એની ઉપર શું થાય તો કે સીધો આંદોલન આવી જતો હોય છે. ભૂખ હડતાલ, ઓલી હડતાલ, કોઈ પણ વગેરે વગેરે, મજૂર આંદોલન, સ્વાતંત્ર આંદોલન, ભૂદાન ચળવળ કે જે ભૂદાન ચળવળના પ્રણેતા વિનોબા ભાવે એના દ્વારા છે તો કે ભૂદાન ચળવળની એના અંડરમાં ભૂદાન ચળવળની છે તો કે માહિતી અથવા આખું માળખું છે એના અંડરમાં જોવા મળ્યું હતું. ગુજરાતમાં થયેલું નવનિર્માણ આંદોલન વગેરે અનેક ઘટનાઓ દર્શાવવા માટે થવા લાગ્યા છે કે આ બધા આંદોલનો થવાનું કારણ કે સમાજમાં કંઈક અલગ જ પ્રકારનો બદલાવ લાવવા માટે થતો હોય છે કે જે જૂની પેઢી છે એમાં કંઈક આધુનિકતા આવે કે લોકોના હિત માટે કંઈક નવા પગલાંની શરૂઆત થાય એની માટે છે તો કે આંદોલન ચળવળ તો કે અલગ અલગ પ્રકારની છે તો કે આવી સામાજિક અને સમાજના હિત માટે છે તો કે આંદોલનોની આવશ્યકતા ઊભી થતી હોય છે. જુદા જુદા સમયે અને જુદા જુદા સંજોગોમાં સમાજના જુદા જુદા વિભાગો તરફથી રૂઢિગત સંસ્થાઓ કે મૂલ્યોને બદલે નવી વ્યવસ્થાઓ નિર્માણ કરવાની માંગણીઓ રજૂ કરવામાં આવે છે. તમે જોશો કે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કોઈ રૂઢિગત સંસ્થા છે કે એનું મૂલ્ય છે એને તમે જોશો કે એને આપણે બદલવા માટે આપણે માંગણી એના નિર્માણ માટે માંગણી રજૂ કરી હોય તો તમે જોશો કે તાત્કાલિક છે તો કે આપણે એમાં પરિવર્તન લાવી શકતા નથી તો એના માટે શું કરવું પડે આંદોલન મૂવમેન્ટ. ત્યારે જેમાં કંઈક ભૂખ હડતાલ છે કે એ પ્રકારની કોઈ પણ એવા તમે જોશો કે હડતાલ ઉપર આવી જાઓ આંદોલન ઉપર આવી જાય તો તમારી ડિમાન્ડ છે તમારું જે તમે જે સંસ્થા તમે જે વિસ્તારમાં કે તમે કોઈ પણ ક્ષેત્ર માટે જે આંદોલનનું તમે કામગીરી લીધી હોય તો એમાં તમે ચોક્કસ ને ચોક્કસ તમે જોશો તો કે અલગ અલગ પ્રકારે છે તો કે એના ફાયદા અથવા એમાં કંઈક એનું મૂલ્ય મળતું હોય છે. પરંતુ પરિવર્તનની માંગણીનો પ્રતિકાર કરવામાં આવે છે અને વર્તમાન વ્યવસ્થાઓ જૂની ટેવો એટલે કે જૂની ટેવો છે એની જાળવણી રાખવા માટેના પણ પ્રયાસ થાય છે. આમ એક બાજુ પરિવર્તનની માંગણી કરતા જૂથો અને બીજી બાજુ વર્તમાન વ્યવસ્થા ટકાવી રાખવા માટે અથવા માંગતા જૂથો આ બંને વચ્ચે કોઈ ને કોઈ સ્વરૂપનો સંઘર્ષ થાય છે અને આ ઘટના સામાજિક આંદોલનો જન્માવે છે. કે તમે જોશો કે આપણે આંદોલન એવી રીતે કરવાના છે કે આપણું વાસ્તવિક જે વજૂદ જે મૂળ છે એ પણ સચવાઈ રહે અને આવનારી પેઢીને પણ છે તો કે કંઈ નુકસાન થવું જોઈએ નહીં અને એ આવનારી પેઢી છે એ કંઈક નવા અને સુનેરા જીવન સાથે જીવન જીવી એવી રીતે છે તો કે આંદોલનનો છે તો કે જન્મ લેતા હોય છે. કારણ કે આપણે આમ જોઈએ કે અત્યારે જે આપણે જે 2020 ચાલી રહ્યું છે તેમાં તમે જોશો કે જે કોરોના મહામારી છે એમાં જે આપણે અત્યારે જે એજ્યુકેશન મેળવી રહ્યા છીએ ઓનલાઈન તો એ એજ્યુકેશન તો આપણે મેળવવાનું છે એની સાથે 2021માં આપણે જે એક્ઝામ આવવાની છે તો કે એની પણ આપણે સાથે સાથે તૈયારી કરતું રહેવાનું છે કે જેથી કરીને છે તો કે આપણે આવનારું વર્ષ કે 10મું 12મું કે 6થી 12th સુધીમાં કોઈ પણ સ્ટાન્ડર્ડમાં હોય તો આપણે કોઈ પણ પ્રકારની ખામી જોવા મળે નહીં. આ રીતે જોઈએ તો સામાજિક આંદોલન અજાણતા જ પેદા થઈ જતી એટલે કે અચાનક થઈ જતા નથી તેની પાછળ સભાનતાપૂર્વકના હેતુઓ રહેલા હોય છે. કે તમે જોશો કે કોઈ પણ આંદોલન છે એમને એમ નથી થતા એની પાછળ ઘણા એવા સભાનતા એટલે કે ક્યાં લોકોના હિત માટે સમાજના હિત માટે ઘણા એવા હેતુઓ રહેલા હોય છે કોઈ ગાંડા નથી થઈ જતા એ
આપણે તમે જો છો જે વિદ્યાર્થીઓ એજ્યુકેશન મેળવી લે, કમ્પ્લીટ કરી લે છે, છતાં પણ એને રોજગારીની તકો મળતી નથી, તો એ શું કરે છે? તો કે અમુક સમયે છે તો કે આંદોલન ઉપર આવી જતા હોય છે. શા માટે? તો કે બેરોજગારીનું જે માળખું છે એને દૂર કરવા માટે અને એક રોજગારીની તક મળી રહે. એક માટે નહીં, બધા માટે. સમજે છે કે એ વ્યક્તિ છે એ એક માટે નથી કરતો, બધા માટે. કારણ કે જે એજ્યુકેશનથી જોડાયેલા જે વિદ્યાર્થીઓ છે, કોઈ કર્મચારી છે, તો કે એ બાબતે હડતાલનું આયોજન થતું હોય છે કે એમાં તો કે બેરોજગારીનું પ્રમાણ ઘટે. એટલા માટે તમે જોશો કે ઘણીવાર એ એક્ઝામ ક્લિયર કરેલા હોય છે, ટેટની એક્ઝામ ક્લિયર કરેલા હોય છે, ઘણી એવી ગમે એટલે કે અલગ અલગ પ્રકારની એક્ઝામ ક્લિયર કરી એટલે કે એક્ઝામ ક્લિયર કરી લેવી છે, છતાં પણ એની ભરતી થતી નથી. તો જે વિદ્યાર્થીઓ છે, જે એક્ઝામ પાસ કરેલા વિદ્યાર્થીઓ છે, તો એ બધા શું કરે છે? તો કે અલગ અલગ પ્રકારે છે તો કે આંદોલન, ચળવળ, આંદોલન ઉપર આવી જતા હોય છે, અન્નનો ત્યાગ કરી દેતા હોય છે. તો એનાથી શું થાય? તો કે કંઈક એમાં સભાનતાપૂર્વકના હેતુઓ રહેલા હોય છે, તેમાં પરિવર્તન માટેની સભાન માંગણી રહેલી હોય છે, આંદોલન સાથે વિચારસરણી પણ સંકળાયેલી હોય છે. કે તમે જોશો કે તમે જે આંદોલન કરો છો એની સાથે સારા સારા વિચારો પણ એની સાથે જોડાયેલા હોય છે. વિચારસરણી આંદોલનકારીઓના અસંતોષને પ્રગટ કરે છે, સમસ્યાઓના નિવારણનો માર્ગ રજૂ કરે છે અને પરિવર્તનની માંગણીનું વાજબીપણું પ્રસ્થાપિત કરે છે. કે તમે જોશો કે આંદોલન શા માટે થાય? કે જે જૂના રસ્તાઓ છે તો કે એને કંઈક નવો એટલે કે અલગ જ આખો માર્ગ મળી રહે. તો કે એના માટે શું થાય? તો કે પરિવર્તનનું આખું બીજ કે પ્રસ્થાપિત થાય. માનો કે આપણા વિસ્તારમાં છે આપણે કોઈ આંદોલન અથવા કંઈ નવું અલગ જ પ્રકારનું કંઈક આપણે કામગીરી કરવી હોય તો એના માટે આપણે ઘણા એટલે કે પ્રયત્નો કરીએ, છતાં પણ આપણા વિસ્તારમાં જે આપણે બદલાવ લાવવા માંગીએ છીએ તો કે બદલાવ નથી થતો. તો શું થશે? તો કે આપણા વિસ્તારના ઘણા એવા સભ્યો શું કરે? તો કે આંદોલન, ચળવળ, તો કે વિસ્તારના બધા સભ્યો શું કરે? તો કે આંદોલન ઉપર આવી જાય કે અમારા વિસ્તારમાં કોઈ પણ પ્રકારની છે તો કે તમને મહત્વ નહીં આપે. ઘણીવાર તમે ચૂંટણીનું આયોજન હોય ત્યારે તમે જોશો કે આપણે ઘણા એવા રોલ આપાય કે તમારા વિસ્તારમાં રસ્તા કરી દઈશું ને આમ કરી દઈશું, પણ તમે જોશો એ ક્ષણિક પૂરતું જોઈએ છીએ કે જ્યારે કોઈ ઇલેક્શન ચૂંટણી આવે છે કોઈ પણ ભાજપ કોંગ્રેસની કોઈ પણ એ, ત્યારે તમે જોશો કે આપણા વિસ્તારમાં આવી અને મોટા ડીંગા મારતા હોય છે કે ભાઈ અમે તમને તમારા વિસ્તારમાં આમ કરી દઈશું ને તેમ કરી દઈશું. તો એ સમયે આપણે તમે જોશો કે આપણી જે વિસ્તારમાં યુનિટી હશે તો તમે જોશો કે આપણા વિસ્તારનો વિકાસ થશે, બધા આંદોલન ઉપર આવી જાય કે ભાઈ અમારા વિસ્તારમાં આ સારું થશે તો જ અમે તમને મત આપશું અથવા અમે બધા છીએ એકસાથે મત આપશું, નકર કોઈ મત આપશું નહીં. તો તમે જોશો કે એમાં એક અલગ જ પ્રકારનું પરિવર્તનનું જે વ્યાજબીપણું શું થાય? તો કે પ્રસ્થાપિત થશે, રસ્તા થઈ જશે, ભૂગર ગટર થઈ જશે, પછી લાઇટની વ્યવસ્થા એટલે કે સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થિત થઈ જશે, પછી તો કે તમારા વિસ્તારમાં છે તો કે કાંઈ એટલે કે ધીમે ધીમે સાફ સફાઈ થઈ જશે. તો આવી રીતે જ જે આપણા આંદોલન છે એના હેતુઓ કંઈક આપણ અલગ એટલે કે સારા હિત માટે જ થતા હોય છે, નહીં કે કોઈને હેરાન કરવાના કે કોઈને છે તો કે દુઃખી એટલે કે દુઃખમાં. કારણ કે કોઈ પણ આંદોલન હોય એનો હેતુ તો કેવો જ હોય છે? તો કે સમાજના હિત માટે, લોકોના હિત માટે, પ્રાણી પંખી એના હિત માટે એટલે કે કોઈ પણના હિત માટે, એટલે બધા તમે જોશો કે કંઈક સારા કરવા એટલે કે સારા કામ અથવા સારું થવા માટે તમે જોશો કે આંદોલનની રજૂઆત થતી હોય છે. હવે આપણે આ વાત કરીએ કે સામાજિક આંદોલનનો અર્થ. સામાજિક આંદોલન એ સામાજિક પ્રક્રિયા છે. મોટે ભાગે સામાજિક પરિવર્તન ધીમું અને બિનઆયોજિત હોય છે, પરંતુ લોકોની અપેક્ષાઓ અને દ્રષ્ટિકોણ બદલાઈ જતાં કેટલીક વખત પણ પ્રવર્તમાન સમાજના જે દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકોને કોઈને
कोई सामूहिक पगलू एटले के लेवानुं जरूर पड़े छे। के तमे जोशो कि जे सामाजिक आंदोलन छे, एक सामाजिक प्रक्रिया छे, કે આંદોલન થાય તો એની ઉપર કાંઈક ને કાંઈક સામાજિક રીતે બધા શું એટલે કે કઈ કઈ પ્રક્રિયા થશે છે કે આપણે કેમ કીધું કે ભાઈ ચૂંટણી આવે ત્યારે આપણે આપણા વિસ્તારમાં છીએ, તો આપણા વિસ્તારમાં છીએ તો કે આપણે રસ્તા સારા બનાવીએ, પછી તો કે લાઇટની વ્યવસ્થા કરાવીએ, સાફસફાઈ, તમે જોશો કે આ બધું જે ગંદકી થતી હોય તો કે દૂર કરવા માટે શું કરીએ છીએ, તો કે આપણે એક આખું માળખું તૈયાર કરતા હોય છે, એની પર સામાજિક પ્રક્રિયા આપણે ચાલુ થતી હોય છે, ત્યારે જ એક નવી જીવન પદ્ધતિ એટલે કે શું થાય કે લોકોમાં કોઈક સામૂહિક પગલું લેવાની જરૂર પડતી હોય છે। પરંતુ અહીં એ યાદ રાખવું જોઈએ કે લોકોના કામ ચલાવ અને છૂટા છવાયા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહી એટલે કે શકાય એટલે કે કહી ન શકાય, એમ કે તમે જોશો કે ઘણા લોકો એટલે કે તરત જ ઘડીક ઘડીકમાં એટલે કે ઘડીક નાની નાની વાતમાં પણ સામાજિક આંદોલન પણ આવી એટલે કે આવી જતા હોય છે, તો કે એને કંઈ સામાજિક આંદોલન કહેવાતા નથી। સામાજિક આંદોલન માટે ઘણું સ્ટ્રગલ કરવું પડે છે, મહેનત કરવી પડે છે, એની પાછળ આપણે ઘણી એવી અલગ અલગ પ્રકારની આપણે નાની મોટી તેમજ મોટી વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે, એને સામાજિક આંદોલન કહેવાય છે। હવે તમે સામાજિક આંદોલન એટલે કે કોઈ પણ આંદોલન ઉપર બેઠા હો કે ભાઈ તમે અન્નનો ત્યાગ કરી દીધો છે, પછી તમે છાનામાના ખાઈ લ્યો, અથવા તમે કોઈની ગેરહાજરીમાં તમે જમી લ્યો, તો એને કોઈ સામાજિક આંદોલન કહેવાતો અથવા કોઈ આંદોલન તમે કહી શકતા નથી। આંદોલન એવું હોય છે કે એમાં તમારું જે ધ્યેય છે અથવા તમારું જે તમે જે નક્કી કરેલું છે દ્રઢ નિશ્ચય, એની ઉપર તમારે મક્કમ રહેવાનું હોય છે કે એ ક્યારે એની ઉપર તમારે છે, તો કે કોઈ પણ વ્યક્તિ આપણે લાલચ આપે તો પણ આપણે એની ઉપરથી હલવાનું થતું નથી। જુદા જુદા સમાજશાસ્ત્રીઓએ સામાજિક આંદોલનની જુદી જુદી વ્યાખ્યાઓ આપી છે, કે તમે જોશો કે જે અલગ અલગ પ્રકારે જે સામાજિક આંદોલનની જે વ્યાખ્યાઓ આપી છે કે બ્રુમ અને સેલ્ઝનિક નિસ્તે કે આ અલગ અલગ સમાજશાસ્ત્રીઓ જે વ્યાખ્યાઓ આપે છે, હવે જોઈએ એ કઈ રીતની વ્યાખ્યાઓ આપે છે કે લોકોના હિત માટે સામાજિક આંદોલનમાં કેવી વ્યાખ્યા આપે છે। તો જોઈએ બ્રુમ અને સેલ્ઝનિક કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત લાંબા સમય સુધી એટલે કે ચાલાવે છે ત્યારે તેવા સામૂહિક પગલાંને સામાજિક આંદોલન કહેવાય છે। જો સામાજિક આંદોલન કેવું કીધું, વ્યાખ્યા એકદમ બહુ એટલે કે પરફેક્ટ આપી છે વ્યવસ્થિત રીતે, કે લોકોનું સામૂહિક પગલું જ્યારે સંગઠિત કે લોકો બધા ભેગા મળીને સંગઠિત થઈને લાંબા સમય સુધી ચાલે એવું હોય છે, કે તમે જે ધ્યેય માટે આંદોલન કર્યો છે તો બધા ભેગા થઈ અને લાંબા સમય સુધી ચાલે, ત્યારે તેવા સામૂહિક પગલાંને એટલે કે એવા બધા ભેગા મળીને સામૂહિક રીતે ભેગા થાય છે અને એની ઉપર ટકી રહે છે, એવા સામૂહિક પગલાંને એટલે કે સામાજિક આંદોલન કહેવાય છે। કે આ કેમ કીધું કે ક્ષણિકમાં તરત જ કોઈ લાલચ આપીને એ આંદોલન ભંગ કરી દે તો એને આપણે આંદોલન એટલે કે આંદોલન કે સામાજિક આંદોલન કહી શકતા નથી, પણ એની માટે તમારે લાંબા સમય સુધી સંગઠિત થઈ અને તમારે એ આંદોલન ઉપર રહેવું પડે છે। કારણ કે તમને ઘણા એવા વ્યક્તિઓ હોય છે રાજકારણ એટલે કે પોલિટિક્સવાળા કે ઘણા તમને લાલચ આપતા હોય છે પૈસાની છે, કોઈ પણ લાંચ એટલે કોઈ પણ રીતની, એમ કે તમે જે આંદોલન ઉપર સ્ટ્રાઇક રેટ ઉપર આવી જાઓ છો તો તમને ઘણી વાર એમ કહેતા હોય છે ભાઈ તમને એટલા પૈસા આપું તમે એથી હટી જાઓ, તમારે છે તો કે આ પ્રકારની કઈ પરિસ્થિતિનો છે તો કે તમારે સામનો કરવાની જરૂર નથી, જો તમે એમાંથી પાછા પડી જાઓ અથવા તમારો પગ છે ત્યાંથી પાછા લઈ લો તો તમે જોશો તમારી સાથે ઘણા લોકો ભેગા થયા હોય સંગઠિત થયા હોય તો બીજી વાર તમારી ઉપર ક્યારેય વિશ્વાસ કરશે નહીં। તો આવું કોણ કહે છે, તો કે બ્રુમ અને સેલ્ઝનિકની વ્યાખ્યા પ્રમાણે એટલે કે સમાજના પ્રવર્તમાન દૂષણો દૂર કરવા માટે અને નવી જીવન પદ્ધતિ પ્રસ્થાપિત કરવા માટે લોકો જ્યારે કોઈ સંગઠિત અને લાંબા સમય સુધી ચાલે એવું સામૂહિક પગલું ભરે ત્યારે તેને સામાજિક આંદોલન તરીકે ઓળખી શકાય છે। કે તમે જોશો કે સમાજના પ્રવર્તમાન કે આપણા જે હાલના સમયમાં જે દૂષણો કે જે ખોટી રીતે લોકોને હેરાન કરે છે,
લોકોના જીવન સાથે ખિલવાડ કરે છે, કે કોઈ સ્ત્રી એની સાથે કોઈ પણ પ્રકારના અન્યાય થતા હોય છે, દૂષણો થતા હોય છે, તો તમે જોશો કે એની જીવન પદ્ધતિને પ્રસ્થાપિત કરવા માટે લોકો સંગઠિત થાય અને લાંબા સમય સુધી સામૂહિક રીતે પગલું ભરે એના હેતુઓ સિદ્ધ કરવા માટે, એને આપણે સામાજિક આંદોલન તરીકે ઓળખાવી શકાય છે. ત્યારબાદ નિસ્તેપની લાસ્ટ વ્યાખ્યા જોઈએ તો કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે. આપણે કીધું ને કે જે સામાજિક આંદોલન છે એને ચોક્કસ ધ્યેય હોય છે, કારણ કે ધ્યેય વગરનું કોઈ માળખું જ નથી હોતું. હવે તમે એજ્યુકેશન મેળવે જ રાખો છો પણ તમને તમારા ધ્યેયની નથી ખબર, તો તમે એજ્યુકેશન મેળવો છો એનો કાંઈ હેતુ, એટલે કે કાંઈક તમારું એજ્યુકેશન બધું વ્યર્થ છે. કારણ કે તમારે પહેલેથી તમારે ડિસાઇડ કરી લેવાનું છે કે તમે 10 કમ્પ્લીટ કરો, 12 કમ્પ્લીટ, 12th કમ્પ્લીટ કરો, પછી તમારું ધ્યેય નક્કી થઈ જવું છે કે ભાઈ મારે આ ફિલ્ડમાં જવું છે. 10 પછી તો કે મારે સાયન્સમાં જવું છે, એન્જિનિયરિંગમાં જવું છે. 12 કમ્પ્લીટ કરો તો પછી તમારું ધ્યેય નક્કી હોવું જોઈએ. હવે પછી આ ધ્યેય છે, હવે ધ્યેય વગરના તમે આગળ જેમ એટલે કે આગળ વધી જ જાઓ છો તો એમાં તમને ક્યારેય સફળતા પ્રાપ્ત થતી નથી. તો આ સામાજિક આંદોલન પણ એવું જ છે કે સામાજિક ચળવળને ચોક્કસ ધ્યેય હોય છે અને આ ધ્યેય તે સામાજિક માળખામાં પરિવર્તન લાવવાનું હોય છે. કે તમે જોશો કે જે ધ્યેય છે એ તમારું ધ્યેય છે તો એની ઉપર તમે ચોક્કસ તમારા માળખામાં શું થશે તો કે પરિવર્તન લાવશો. હવે તમે નક્કી જ કરી લીધું કે મારે કોન્સ્ટેબલ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ બનવું છે, તલાટી મંત્રી બનવું છે, કોઈ શિક્ષક બનવું છે, તો એની માટે શું તમારે ધ્યેય નક્કી થઈ ગયું તો કે એની ઉપર તમારે સતત ને સતત મહેનત કરવી પડે છે, સંઘર્ષ કરવો પડે છે, સ્ટ્રગલ કરવું પડે છે, ત્યારે જ તમારા જીવનના માળખામાં તમે શું કરો છો તો કે તમે પરિવર્તન લાવી શકો છો. નકર અન્યથા તમને કોઈ પણ પ્રકારની છે તો કે તમે એની ઉપર આમ પરિવર્તન એટલે કે તમારું ધ્યેય છે તમને પ્રાપ્ત થતું નથી. હવે તમે નક્કી કર્યું છે કે મારે પોલીસ બનવું છે તો તમે કાંઈ મહેનત નથી કરતા, કાંઈ એ પ્રકારના તમારામાં લક્ષણો નથી, તો તમે જે ધ્યેય સિદ્ધ કરવા માગો છો તો તમને એ ધ્યેય ક્યારેય સિદ્ધ થશે નહીં. તો નિસ્તેપ વ્યાખ્યા આ રીતે જ આપે છે કે સામાજિક ચળવળ અથવા આંદોલન છે એ ચોક્કસ ધ્યેય માટે હોય છે અને આ ધ્યેય સામાજિક માળખામાં શું કરે છે તો કે પરિવર્તન લાવવાનું કાંઈક ને કાંઈક મૂલ્ય જળવાતું હોય છે. તો આ હતી આપણી સામાજિક આંદોલનનો અર્થ અને વ્યાખ્યા. ત્યારબાદ આપણે વાત કરીશું સામાજિક આંદોલનના લક્ષણો. એમાં કુલ આપણે 8 લક્ષણો છે આપણે સમજવાના છે, ફક્ત સમજવાના છે, ખાલી એની ડીપમાં આપણે માહિતી મેળવવાની જરૂર નથી. તો જોઈએ કે સામાજિક આંદોલનના લક્ષણો. આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે. શું કીધું છે કે આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે, કારણ કે આંદોલન છે એ કોઈ તાત્કાલિક નથી પૂરો થઈ જતો, એની ઉપર લાંબા સમય સુધી કામગીરી થતી હોય છે. અથવા તમે જુઓ છો કે આ સામાજિક આંદોલન છે એને એ ખ્યાલને વધુ સ્પષ્ટ કરવા માટે આપણે આપણા અલગ અલગ પ્રકારે જે જીવનના જે મૂલ્યો છે, માનો કે આપણે પહેલું લક્ષણ કેમ કીધું છે કે આંદોલન એ સામાજિક અને લાંબા ગાળાની પ્રક્રિયા છે, કે તમે એજ્યુકેશન મેળવો, તમારે નોકરી મેળવી છે તો કે તમને તરત જ કાંઈ નોકરી મળી જતી નથી, એમાં તમારે એજ્યુકેશન કમ્પ્લીટ કરવું પડે છે અને લાંબા ગાળા સુધી તમારે એજ્યુકેશન સાથે જોડાઈ રહેવું પડે છે, ત્યારે જ તમને છે તો કે એમાં તમને સફળતા પ્રાપ્ત થતી હોય છે. ત્યારબાદ બીજું લક્ષણ કે આંદોલન સામૂહિકતા ધરાવે છે. વેરી ગુડ. તમે જોશો કે આંદોલન શું હોય છે તો કે સામૂહિકતા ધરાવે છે, કારણ કે બધા ભેગા થઈને, આપણે કેમ કીધું હતું કે જે આંદોલન છે એ લોકો બધા છે તો કે દૂષણોને દૂર કરવા માટે, પ્રવર્તમાન સમયમાં જે દૂષણો છે એને દૂર કરવા માટે સામૂહિકતા ધરાવતા, એટલે કે બધા ભેગા મળીને એટલે કે આંદોલનનું આયોજન થતું હોય છે. ત્યારબાદ ત્રીજું લક્ષણ, કોઈ પણ આંદોલન ધ્યેયલક્ષી હોય છે. કે તમે જોશો આંદોલન છે એ કયું હોય છે તો કે ધ્યેયલક્ષી. હવે તમે
કોઈ પણ મજૂરી કરો છો, હા તમે મજૂરી કરો છો તો મજૂરી શા માટે કરો છો? તો કે પૈસા મેળવવા માટે. તમે મજૂરી કરવા જાઓ અને પૈસા ન લ્યો તો શું થશે? તો કે તમે ઘરે જાઓ તો તમને જમવાનું પણ મળશે નહીં, કારણ કે તમારા પૈસાથી જ તમારું ઘર અથવા આપણા ઘરના સભ્યો તો કે એક ટકનું બે ટકનું ભોજન લઈ શકતા હોય છે. તો આમાં એમ જ કહે છે કે કોઈ પણ આંદોલન કેવું હોય છે? તો કે ધ્યેયલક્ષી હોય છે. કે કે આપણા મમ્મી પપ્પા જે કાંઈ કામ કરે છે તો એનો હેતુ શું હોય છે? તો કે એમના બાળકો છે તો કે શાંતિથી જીવન જીવી શકે. ત્યારબાદ આપણું ચોથું લક્ષણ, સામાન્ય રીતે મોટાભાગના આંદોલન ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. કે તમે જોશો કે સામાન્ય રીતે મોટાભાગના આંદોલન કેવું હોય છે? તો કે એક ચોક્કસ પ્રકારની વિચારસરણીથી પ્રેરિત હોય છે. કે એના જે વિચારો છે લોકો સુધી અથવા જ્યાં બધામાં એ પ્રકારનું મેન્ટાલિટી અલગ જ પ્રકારની, જે એટલે કે જે આપણે વિચારસરણી ઘણીવાર તમે જોશો કે આપણે જે સ્ત્રીઓને એજ્યુકેશનમાં ઇન્વોલ્વ થવામાં નહોતું ત્યારે લોકોમાં શું હતું? ભાઈ સ્ત્રીને છે તો કે ચા ઘરની ચાર દિવાલમાં જીવવાનું, હે ચૂલા ચોકીમાં છોકરા એટલે કે નાના બાળકના ઘર પતિ પત્ની અને ઘર સંસારને સાચવવાનું, એને છે તો કે બહાર ક્યાંય વધારે પડતું એટલે કે કામની આવશ્યકતાની કાંઈ જરૂર હોતી નથી. પણ અત્યારે તમે જો એ વિચારસરણી છે એકદમ એટલે કે સ્ત્રી સશક્તિકરણ ઇમ્પ્રુવમેન્ટ, કે વિચારસરણીના આધારે હવે સ્ત્રી કોઈપણ ફિલ્ડમાં કોઈપણ ક્ષેત્રમાં કામ કરી શકે છે. પુરુષની સરખામણીમાં તમે જુઓ છો કે સ્ત્રી સમોવડી બની છે, એમ કે જ્યાં પુરુષ જે ફિલ્ડમાં જાય છે ત્યાં સ્ત્રી પણ હવે એ ફિલ્ડમાં જવા લાગી છે. એટલે કે એજ્યુકેશનમાં પૂરેપૂરો હક મેળવે છે, નોકરીમાં પ્રાઇવેટ કંપનીમાં તમે જોશો બધી રીતે એના જે સમાજમાં જે વિચારો એકદમ પરિવર્તન આવી ગયા છે. ત્યારબાદ લક્ષણ નંબર 5, કે આંદોલન ક્રિયા એના તરફથી અભિમુખતા દર્શાવે છે. કે તમે જોશો કે આંદોલન ક્રિયા કેવી છે? કે વ્યક્તિઓના અભિમુખને દર્શાવે છે. કે તમારા તમારામાં રહેલા જે ગુણો ભાવ છે ક્યાંક ને ક્યાંક એને દર્શાવવામાં આવતા હોય છે. કે લોકો જે આંદોલન એટલે કે કોઈ પણ આંદોલન છે એની પાછળની જે ક્રિયાઓ છે એનું કાંઈક ને કાંઈક તાત્પર્ય મૂક હોય છે. લક્ષણ નંબર 6, કે લગભગ બધા આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું તાદાત્મ્ય રહેલું હોય છે. કે તમે જોશો કે લગભગ બધા આંદોલનોમાં વ્યક્તિ કે વ્યક્તિઓનું ચોક્કસ પ્રકારનું શું તાદાત્મ્ય, કે હંમેશા બધા સામૂહિક રીતે લડતમાં જોડાયેલા હોય છે, કે એ ક્યારેય પાછા પડશે નહીં. ત્યારબાદ આપણું લક્ષણ નંબર 7, કે પ્રત્યેક આંદોલનમાં પોતાની માંગણીઓને રજૂ કરવાની ચોક્કસ પદ્ધતિ હોય છે અને એ માટે અનેક પ્રકારની રીતોનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કે તમે જોશો કે આંદોલન એવું હોય છે કે પ્રત્યેકની માંગ એટલે કે બધાની માંગ તમે જોશો કે રજૂ કરવાની હોય છે અને અનેક પ્રકારની એટલે કે રીતનો ઉપયોગ થતો હોય છે. કે સામૂહિક રીતે જે આંદોલન થયું છે બધા પ્રકારની રાય બધાના વિચારો અલગ અલગ રીતે પ્રયુક્તિઓ પદ્ધતિઓ શું હોય છે તો કે અપનાવવાની હોય છે, રીતનો ઉપયોગ કરવાનો હોય છે, કે જેથી કરીને છે તો કે આપણે જે આપણું ધ્યેય છે એમાં પરિવર્તન લાવી શકીએ. ત્યારબાદ આપણું 8મું લક્ષણ એટલે કે લાસ્ટ, કે પ્રત્યેક આંદોલન બદલાવ અને સાતત્યની લાક્ષણિકતા ધરાવે છે. કે તમે જોશો પ્રત્યેક આંદોલન બદલાવ સાતત્ય એટલે શું થાય? તો કે ટકાવી રાખવું, એમ કે આપણું જે મૂળ છે જે આપણું વજૂદ છે એને ટકાવી રાખવું પણ એમાં થોડુંક બદલાવ લાવો. સમજે છે કે તમારું જે જીવન છે, માનો કે એક્ઝામ્પલ તરીકે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ, આપણે જૂની વિચારસરણીથી આપણે જીવન જીવતા હોય તો એમાં આપણે શું કરવાનું છે કે આપણું જે વર્તમાન પરિસ્થિતિ છે એની સાથે કમ્પેરિઝન કરવાની છે. આપણા વડીલોના આશીર્વાદ તો આપણી સાથે જ હોય છે પણ એને ટકાવી રાખવાના છે. પણ અત્યારની જે વર્તમાન પરિસ્થિતિ છે તો કે એની સાથે પણ આપણે જીવન જીવવું પડે છે. તો આ હતા આપણા સામાજિક આંદોલનના લક્ષણો. એની સાથે આપણો પાર્ટ નંબર 1 પણ અહીંયા પૂર્ણ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાર્ટ નંબર 1ને જેમાં આપણે સામાજિક આંદોલનનો અર્થ, વ્યાખ્યા અને એમના લક્ષણો અને થોડીક આપણે એની માહિતી મેળવી,
तो आ वीडियो ने आपणे शांति थी व्यवस्थित जोवानो छे, समझवानो छे अने विचारवानो छे के जेथी करीने आपने आवनारी एकम कसोटी एग्जाम में उपयोग में आए। के जो विद्यार्थी मित्र आपणे सांभळेल होय छे तो तमे जोशो के आपने याद रही जतुं होय छे, पण तमे जे गोखो छो एकवार टेक्स्ट बुक वाँची लो, रीडिंग करी लो, एकवार आपणो विडियो जोई लो तो तमने क्यारे भूलाशे नहीं। तो वीडियो ने शांति थी जुओ, समझो अने विचारो। तो थैंक यू फॉर हैव ए नाइस डे। आभार।